નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તમને બધાને ખબર છે આજે આપણે શેની ઉજવણી કરવાની છે? આજે આપણે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાની છે. 26મી જાન્યુઆરી આપણો કયો તહેવાર છે? રાષ્ટ્રીય તહેવાર છે. આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ, એવી જ રીતે આપણા બે રાષ્ટ્રીય તહેવારો છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી કેમ ઉજવીએ છીએ? તો કે 1947 અને 1950 ના 1947 માં આપણને આઝાદી મળી હતી અને 1950 માં આપણને શું મળી હતી? આપણને સત્તા મળી હતી. એના કારણે આપણે શું ઉજવીએ છીએ? રિપબ્લિક ડે, એટલે કે 26મી જાન્યુઆરી. આપણા દેશનો તિરંગો છે, કેટલા રંગ છે? ત્રણ રંગ છે. તમે અહીં જોઈ શકો છો, કેસરી, સફેદ અને લીલો. તો આ ત્રણે ત્રણ રંગ છે એ આપણને કાંઈ ને કાંઈ પ્રતીક આપણને સૂચવે છે. તો કે કેસરી રંગ, કેસરી રંગ શું સૂચવે છે? વીરતા અને શૌર્યનું પ્રતીક સૂચવે છે. જ્યારે સફેદ રંગ તો શાંતિનું પ્રતીક સૂચવે છે અને લીલો કલર તો હરિયાળી ક્રાંતિનું સૂચવે છે. અને એની વચ્ચે શું આવે છે સફેદ રંગમાં? અશોક ચક્ર. તો અશોક ચક્રમાં કેટલા આરા છે? 24 આરા છે. એ શું પ્રતીક સૂચવે છે? તો કે આપણો દેશ સતત અને સતત પ્રગતિ કરતો રહે અને વિકસતો રહે, એ આપણું રાષ્ટ્રધ્વજ આપણના ત્રણે રંગોનું પ્રતીક સૂચવે છે. એવી જ રીતે આપણે આપણા ઘરેથી આ વખતે પણ શું કરવાનું છે? રિપબ્લિક ડે ની ઉજવણી કરવાની છે, ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવાની છે. પણ આ પરિસ્થિતિમાં આપણે બધા સાથે મળીને ઉજવી શકીએ નહીં. પણ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી દિલ્હીની અંદર લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે, ત્યારે આપણે તેમની સાથે ઘરેથી ઉજવણી કરી શકીએ છીએ. અને એક હા જરૂરી વાત, જો તમે રિપબ્લિક ડે ની ઉજવણી કરો તો બજારમાંથી રાષ્ટ્રધ્વજ લાવો. તો મહેરબાની કરીને એ રાષ્ટ્રધ્વજ ને કોઈ નીચે ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તિરંગો રહ્યો એ આપણા દેશની શું છે? શાન છે. અને આ છેલ્લી એક વાત, હજારો રંગો છે ભરાયે દેશ હમારા, હજારો રંગો છે ભરાયે દેશ હમારા, આસમાન કી ઊંચાઈઓ પે યુંહી લહેરાતા રહેગા હમારા તિરંગા, યુંહી લહેરાતા રહેગા હમારા તિરંગા, ના ઝુકને દેંગે ઇસ દેશ કી શાન કો યુંહી લહેરાતા રહેગા હમારા તિરંગા. બધાને હેપી રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસની ઢેર સારી શુભકામના. ભારત માતા કી જય. જય હિન્દ.